મને યાદ છે માર્ચની 25 તારીખ હતી 2020, અને મેં જ્યારે એપ્લિકેશન સોરી આ યુટ્યુબની ચેનલ શરૂ કરી, પહેલો વિડીયો મૂક્યો હતો, બસ મગજની અંદર એ હતું કોઈ ચેનલ શરૂ કરવી ને આટલા બધા સબસ્ક્રાઈબર થશે ને આટલા બધા લોકો, લાખ ઉપરના લોકો મને ઓળખતા થશે, એવી તો કોઈ દિવસ આશા નહોતી, ધ્યેય નહોતો, ગોલય નથી ને હજુય નથી. આ બધું મારા માટે સરપ્રાઈઝ જ છે, જે ભગવાન અને મારા ગુરુએ જે આપ્યું છે એ બધું. હરિસ્વરૂપદાસજી સ્વામી છે મારા ગુરુ, આ બધું એના આશીર્વાદ છે. આપણું મારા મગજમાં તો કોઈ ફોકસ જ નહોતું, બસ ખાલી એક બે વસ્તુ હતી. એક કે એક મારા વિદ્યાર્થીઓને જે હું ઓફલાઈન ભણાવતો હતો, અચાનક કોરોનાનું આવવું થયું તો હું યુટ્યુબમાં ચેનલમાં મારા વિડીયો મૂકું, તો એ લોકોને મારે રિવિઝન ક્યારેય કરાવવું હોય તો એમને મોકલી શકું મારી લિંક અને કહી શકું કે તમે આ રિવિઝન કરજો. એ હેતુથી શરૂ થયું. પછી ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધ્યા એટલે ધીમે ધીમે ખબર પડી કે મોનેટાઇઝેશન એટલે કે યુટ્યુબ પૈસા ક્યારે આપે, તો કે આપણી ઉપર એપ્લિકેશન સોરી યુટ્યુબની ચેનલ ઉપર એ લોકો એડ આપે ત્યારે. તો એડ ક્યારે આપે, તો કે 1000 સબસ્ક્રાઈબર થાય ને 4000 કલાકનો વોચ ટાઈમ થાય, એટલે કે 4000 કલાક એક વર્ષની અંદર તમારો વિડીયો જોવાય ત્યારે તમને એલિજિબલ ગણે, સક્ષમ ગણે કે તમે હવે પૈસા કમાઈ શકશો. તો એટલી ઈચ્છા હતી કે ભાઈ 1000 સબસ્ક્રાઈબર થાય ને 4000 કલાકનો વોચ ટાઈમ થાય, એટલે આપણી ચેનલ મોનેટાઇઝ થાય અને એડ આવવાનું શરૂ થાય. પછી એ ખબર નહોતી કે $100 એકવાર જમા થાય તમારા ખાતામાં, પછી એ લોકો તમારા બેંકમાં મોકલે. પછી એ $100 જમા થતાં થતાં તો બહુ સમય લાગી ગયો, 1000 સબસ્ક્રાઈબર થતાં થતાં સમય લાગ્યો. અને પછી તો ભગવાનની કૃપા થઈ, કેટલાય લોકોની દુઆઓ ભળી અને વરસતા વરસાદની જેમ હું તો ભીંજાઈ ગયો. આજે પણ એટલા બધા સબસ્ક્રાઈબર વધતા જાય છે, ત્યારે તો આવી કલ્પના નહોતી કે મેનેજ કરશું શું કરશું, પણ એટલી પછી વધારે હિંમત આવતી ગઈ, વધારે વધારે આગળ વધતો ગયો, લોકોનો એટલો પ્રેમ મળતો ગયો, કેટલા શિક્ષક મિત્રો મારા કોન્ટેક્ટમાં આવ્યા, એ લોકોનો પ્રેમ મળતો ગયો, ઘણું બધું થયું. એની સાઈડ ઇફેક્ટ પોઝિટિવ એટલી બધી થઈ, નેગેટિવ માણસો તો મને 1% મળ્યા છે, એ તો મગજમાં આવતાય નથી, પણ એમને વંદન, એમને સેલ્યુટ. પણ જે પ્રેમ વિદ્યાર્થી મિત્રોનો, શિક્ષક મિત્રોનો, મને તો હમણાં ખબર પડી કે અમેરિકાની અંદર બેઠા બેઠા 60-70 વર્ષના લોકોએ મારી ચેનલમાંથી ઇંગ્લિશ શીખે છે, એવા કેટલાય લોકોએ મારો કોર્સ એપ્લિકેશનમાં ખરીદ્યો, મને વોટ્સઅપ મેસેજ કરે છે, મારી યારે ફોનમાં વાત કરે છે, અને કેટલાય 60-70 વર્ષના જે ઉંમરના લોકો હોય વૃદ્ધ, એમના ફોન આવીને કે બેટા તું બહુ સારું કામ કરે છે, તું આમને બસ ભણાવજે, સુખી થા, આવા આશીર્વાદ. તો કેવા કેટલાય વિદ્યાર્થીઓ હશે જેના એ ભણવા મળ્યું હશે અને કંઈક શીખ્યા હશે, એ રાજી થયા હશે એની સ્માઇલથી, એના દિલની અંદર જે મજા આવી હશે એને આ આશીર્વાદ મારી અંદર ભળી ગયા. બસ આ જે જમા કરતો જાઉં છું ને એના લીધે હું ખુશ રહું છું હંમેશા, અને વધારે વધારે તમને ખુશ રાખતો જાઉં છું. તમને ખબર છે હું જેટલું ભણાવું છું એની અંદર એક પણ વાર તમને બોર નથી થવા દેતો, પણ મારે તમને જે બતાવવું છે એ આ છે. આ છે સિલ્વર પ્લે બટન મારું, જ્યાં મેં લખ્યું છે પ્રેઝન્ટ ડેટ ટુ હર્ષ બારસિયા ફોર પાસિંગ 100,000 સબસ્ક્રાઈબર. હર્ષ બારસિયાને આ અમેરિકાથી એવોર્ડ મોકલ્યો એણે, ગૂગલવાળાએ અમેરિકાથી, એટલે મેં એને ફોન કરીને કીધું, મેં કીધું ભાઈ તમે ધક્કો નાખાવ અહીંયા આપવા, મને પાસપોર્ટ તો છે મારી પાસે, વિઝા અને ટિકિટ કરાવી દીધી, હું આવીને લઈ જાઉં કે ના ના અમે આપી દઈએ. પછી એણે મોકલ્યો, આય ખબર નહોતી કે 1,00,000 સબસ્ક્રાઈબર થાય એટલે મને એમ કે આ ઓટોમેટિક આવી જતો હશે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ આવતા હતા કે સર સિલ્વર પ્લે બટન, મેં કીધું આવશે આવશે. પછી મોડે મોડે ખબર પડી કે આવે નહીં, તમારે એપ્લાય કરવું પડે. પછી મેં એપ્લાય કર્યું તો 10 દિવસની અંદર એ લોકો મારી ઘરે આ એવોર્ડ મૂકી ગયા અને એક સર્ટિફિકેટ આપી દીધું, યુટ્યુબના જે સીઈઓ હોય ને એની સાઈન કરેલું સર્ટિફિકેટ આપી દીધું, અને મારી ચેનલ વેરીફાઈ પણ થઈ ગઈ. હવે થોડાક દિવસની અંદર જ તમને દેખાશે મારી ચેનલમાં, ભવિષ્યમાં વિડીયો જોતા હશે તો મારી ચેનલમાં સાઈડમાં આમ ટિક થયેલું, યસ થયેલું દેખાશે. પણ મને તો આ કોઈ, મને આશ્ચર્ય લાગે છે, મને આ કોઈ આમાં કોઈ મહાન તત્વ મારી અંદર એવી લાયકાત હોય કે હું આટલા બધા સબસ્ક્રાઈબર સુધી પહોંચું, આમ આમ આમાં આ મારું મારી અંદર એવી તાકાત છે, હું ન કરું તો કોણ કરી શકું, આવું એવું કંઈ મને લાગતું જ નથી. બસ આ હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, આ બસ એવું જ છે બધું, કે ભગવાન સાધુ આ જે વિદ્યાર્થીઓ ખુશ થાય છે, એ વિદ્યાર્થીઓ સમાજના લોકો જે જે મને સ્વીકારે છે, મારા વિડીયો જોવે છે, બધાની દુઆ ભરતી જાય છે. હું એકલો કાંઈ ના કરી શકું, બધાનો સાથ હોય તો જ કામ થાય, અને તમારી બધાની દુઆ મળે છે તો તમને બધાને મારા તરફથી દિલથી
ખૂબ થેન્ક યુ, ખૂબ આભાર. મારી કેપેસિટી પ્રમાણે એના કરતાંય અનંત ગણું ભગવાને આપ્યું છે. પેલું કહે છે ને, માગી માગીને આપણે શું માગી શકવાનું? આપણે તો ખાલી ખોબો, હું તો ખોબો ધરું ને તું દઈ દે દરિયો. આવ્યું થયું મારી સાથે, ખોબો માગ્યો, દરિયો આખો આપી દીધો. અને આ મેં ફેમિલીમાં કે બધે જેને જેને બતાવ્યું, હવે તમને ગોલ્ડ મળે, હવે એના માટે 1 કરોડ સબસ્ક્રાઈબર જોઈએ. એ ધ્યેય નથી, એ લક્ષ્ય નથી. બસ તમે બધા દુઆ કરો અને ભણવા તમે સારામાં સારી રીતે સારામાં સારું ક્વોલિટી ભણાવી શકું એવી મારી અંદર એક તાકાત હંમેશા બની રહે. અને અંતે જતાં બસ કાંઈ મળે ના મળે કોઈ વસવસો નથી, જે મળ્યું છે એ બહુ છે, સંતોષ છે. રાત્રે ઊંઘ એટલી બધી આવી જાય છે, સવારે ઉડતી નથી. ભગવાન મળે, સાધુ મળે, એનાથી વધારે કાંઈ જોતું નથી. બસ તમારો પ્રેમ આવી રીતે આમ નમ વરસતો રહે, આ બધું એને આપેલું છે. ભગવાનથી બધું શક્ય બને છે. આપણી લાયકાત એ બધી તો કચરા જેવી હોય છે, શું લાયકાત. કેટલા બધા ઇન્ટેલિજન્ટ લોકો હોય છે, એની વચ્ચે હું તો આ વાંચતો હતો ને જોતો હતો, હર્ષ બારસિયા 1 લાખ, આ અમેરિકાથી એ વર્લ્ડમાં આપણું નામ ક્યારે હોય? પણ છે, અને રિયાલિટી છે. અશક્યને શક્ય બનાવે એમાં કેટલા એની શક્તિઓ ભળેલી હોય ત્યારે બનતું હોય છે. મહેનત તો હું કરું છું બને એટલી, પણ ખાલી મહેનત કરતાય જ્યારે લોકો એક આશીર્વાદનો નાનો બુંદ વરસાવી દે ને, મોજ થઈએ. ખેડૂતો ખૂબ મહેનત કરીને પાક બાધો આવે, પણ જો અનરાધાર વરસાદ ના વરસે તો બધું ફેઈલ જાય. એવું છે, મહેનત આપણી બહુ કરીએ અને વરસે છે. ભગવાન મારી સામે જ બેઠા છે. બસ એમની કૃપાથી હું તમને વધારે વધારે ભણાવતો રહું, અને તમે તમને બધાને ખૂબ ચાહું છું. વિદ્યાર્થીઓની સાથે જ રહ્યો છું, વચ્ચે જ રહ્યો છું. મને યાદ કરવો તો મારી 2000ની જે બેચ હતી, ઘણા વર્ષો થઈ ગયા, આજે તો 9-10 વર્ષ થઈ ગયા. રાજકોટની એક સ્કૂલની અંદર હું ભણાવતો હતો, ધોળકે સ્કૂલની અંદર, અને એમાં જે મારી 10મા ધોરણની બેચ હતી, એ બેચ મારી પહેલી એવી બેચ હતી કે એક એક વિદ્યાર્થીઓ સાથે મારે દિલનો નાતો જોડાઈ ગયેલો, અને હજી છે એવા વિદ્યાર્થીઓ મારી સાથે અનરાધાર જોડાયેલા છે. અને ત્યારથી મારી અંદર જે જોશ આવ્યો છે એ બેચના કેટલા વિદ્યાર્થીઓ બધાના ચહેરા મારી સામે છે અત્યારે, એમાંના ઘણાના અત્યારે લગ્ન થઈ ગયા છે, ઘણા બધા મારી સાથે કોન્ટેક્ટમાં છે. એ બધાનો ખૂબ આભાર કે અવિરત આમ નામ મારી સાથે જોડાયેલા રહ્યા. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. આ બધો એવોર્ડ ખાલી મારો નથી, આ બધો તમારો એવોર્ડ છે. ભવિષ્યમાં જોશું, ક્યારેક કંઈક પાર્ટીનું આયોજન કરશું. અત્યારે તો કંઈ કમિટ નથી કરતો, પણ ભવિષ્યમાં કંઈ પણ શક્ય બને છે, શક્ય. આમ અરીસો થશે, મોઢું દેખાઈ જાવ. સો પ્રેઝન્ટિંગ યુટ્યુબ સિલ્વર બટન એવોર્ડ ટુ યુ. સો આઈ એમ સો હેપી, થેન્ક યુ વેરી મચ ફોર ધીસ લાઈફ. પાછળથી જો ફૂલો આવે છે. સો સી યુ નેક્સ્ટ વિડીયોની અંદર, આપણે ભણતા રહેશું, મોજ કરીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.